नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारो यूट्यूब चैनल नी अंदर। धोरण चार नी अंदर गणित विषय में प्रकरण बीजो आवे छे लांबू अने टूंकू, लॉन्ग एंड शोर्ट। तो आ प्रकरण ने लगता जे कई अलग अलग स्वाध्याय पोथी ना प्रश्न जवाब छे एमनी आपणे चर्चा करशुं। विडियो अंत सुधी जोजो, विडियो गमे तो लाइक करजो अने तमारा मित्रों पर विडियो शेर करजो। साथ चेनल ने सब्सक्राइब न करेली हो तो चेनल पर जरूर थी सब्सक्राइब कर लेजो, जेथी करीने नवा जेटला विडियोस मुकाय एनी नोटिफिकेशन सौप्रथम तमने जोवा मळे। आवा अलग अलग चेनल में घणा बधा विडियोस मुकाता रहता हो, न जोयेला तो जोई लेजो। ऊपर विडियो सेक्शन की बाजू में प्लेलिस्ट है, प्लेलिस्ट में नीचे जाशो त्यां तमने धोरण चार नो स्वाध्याय पोथी नो प्लेलिस्ट जोवा मळशे। धोरण चार ना स्वाध्याय पोथी ना बीजा घणा बधा विडियोस छे, जावनार परीक्षा माटे पण तमने उपयोगी थशे, तेमांथी जोई लेजो। विडियो शुरुआत करिए, अलग अलग प्रश्नों छे। पहेलो प्रश्न छे, सौथी लांबू एटले लॉन्गेस्ट क्यू छे अने तेने आपेलो क्रम एटले के ऑर्डर उपर राउंड करवानो छे। तो सौथी लांबू चारेय में आ सौथी लांबू छे, ए ड उपर राउंड करवानो। बीजुं छे नीचेना प्रश्न जवाब लखो। तो आपने आवी रीतना डॉट्स देखाड़ेला छे बिंदुओ, एमां प्रश्न जोईए। पहेलुं छे, क्या बे बिंदुओ एकबीजानी सौथी नजीक छे, एटले नजीक होय एवा बिंदुओ गोतवाना। तेमां तमे जोई शको छो डी अने ई छे, ए बिंदुओ बे एकबीजानी नजीक बिंदुओ छे। जवाब लखवानो डी अने ई। केटला सेमी एटले के केटला सेमी बे नजीक छे, तो के एक सेमी जेटलुं अंतर छे, त्यां लखवानो एक सेमी। बीजुं छे, क्या बे बिंदुओ एकबीजाथी सौथी दूर छे अने केटला सेमी छे। तो तमे जोई शको छो एफ अने के अहींथी सौथी आ दूर छे अने ए बे वच्चेनुं अंतर सात सेमी छे। એટલે અહીંયા લખવાનું કે સૌથી એવા બિંદુઓ એફ અને કે અને કેટલા સેમી, તો કે સાત સેમી। પછી ત્રીજો પ્રશ્ન છે, એ અને બી બિંદુઓ વચ્ચેનું સૌથી ટૂંકું અંતર કેટલું હશે? તો એ અને બી વચ્ચેનું સૌથી ટૂંકું અંતર અહીંથી માપીએ એટલે છ સેમી જેવું થાય છે, અને અહીંયા જવાબમાં આવશે છ સેમી। બીજો પ્રશ્ન છે, બિંદુ એક્સથી ક્યુ શહેર સૌથી નજીક છે ખાલી જગ્યા, તથા બિંદુ એક્સથી ક્યુ શહેર સૌથી દૂર છે ખાલી જગ્યા। તો બિંદુ એક્સથી નજીકનું શહેર તમે જોઈ શકો છો, એક્સથી નજીકનું શહેર છે એ, એટલે અહીંયા જવાબમાં આવશે શહેર એ। અને બિંદુ એક્સથી ક્યુ દૂર છે, તો અહીંયા જોઈ શકો છો એક્સથી દૂર છે ડી, તો જવાબમાં આવશે શહેર ડી, એટલે નજીકમાં શહેર એ અને દૂરમાં શહેર ડી। ચોથો પ્રશ્ન છે, માપન ક્યાં એકમ એટલે કે યુનિટમાં કરશો, સેમી કે મીટર કે કિલોમીટરમાં? તો પહેલું છે પેનની લંબાઈ, તો લેન્થ આવશે સેમીમાં। બીજું તમારી ઊંચાઈ, તો હાઈટ આવશે મીટરમાં। ત્રીજું બાગની લંબાઈ, એમાં આવશે મીટર। ચોથું 500 રૂપિયાની નોટની લંબાઈ, એમાં આવશે સેમી। પાંચમું સાયકલની લંબાઈ, એમાં આવશે મીટર। છઠ્ઠું ગુજરાતથી રાજસ્થાનનું અંતર એટલે કે ડિસ્ટન્સ, એમાં આવશે કિલોમીટર એટલે કિમી। સાતમું કુતુબ મિનારની ઊંચાઈ, એમાં આવશે મીટર। આઠમું ઝાડની ઊંચાઈ, એમાં આવશે મીટર। નવમું ઘરથી બસ સ્ટેશનનું અંતર, એમાં આવશે કિલોમીટર। દસમું ક્રિકેટ પિચની લંબાઈ, એમાં આવશે મીટર। પાંચમો પ્રશ્ન છે, સૂચના મુજબ ચિત્રમાં ફેરફાર કરીને બાજુમાં દોરવાનું છે, જેમાં પહેલું છે હાથની લંબાઈ એક સેમી વધારો કરો, ઇન્ક્રીઝ કરવાની છે હાથની લંબાઈ। તો આ જેટલી હાથની લંબાઈ છે એના કરતાં એક સેમી વધારી દેવાની અને દોરવાનું છે। ચાલો ત્યાર પછી બીજું છે, કપ એક સેમી નાનો એટલે કે શોર્ટર કરો। તો આ જે લંબાઈ છે એમાંથી એક સેમી દૂર કરી દઈએ એટલે કપ કેવો દેખાશે એ દોરવાનો છે, એક સેમી નાનો થઈ જશે। ત્યાર પછી આવશે ત્રીજું, ઝાડુની લંબાઈ અડધી કરો। તો અહીંયા જે ઝાડુની લંબાઈ છે એમાંથી અડધી લંબાઈનું ઝાડુ દોરવાનું છે, તો આ રીતે અડધી લંબાઈનું ઝાડુ દોરી શકીએ। ચોથું છે, પેન્સિલ 3 સેમી નાની કરો। તો અહીંયા પેન્સિલ જે તમને આપેલી છે એમાંથી 3 સેમી તમે એટલું અંતર દૂર કરશો એટલે 3 સેમી નાની કરી નાખશો એટલે નાની પેન્સિલ થઈ જશે। પાંચમું છે, માથા વાળ 2 ગણો મોટો કરો। તો અહીંયા જેટલો છે વાળ એના કરતાં 2 ગણો મોટો કરીએ, બરાબર એ રીતના લંબાઈ વાળની વધશે। પ્રશ્ન નંબર છઠ્ઠો આવે છે, સૂચના મુજબ કરો, જેમાં પહેલું છે બાઉન્ડ્રીનું માપન દોરીની મદદથી કરો અને લખો। તો અહીંયા દોરી રાખવાની અને એને માપવાનું કેટલું અંતર થાય છે, તો અંદાજિત 12 સેમી જેવું થાય છે, લખવાનું 12 સેમી। બીજું છે, લીટીઓનું માપન કરી લંબાઈ લખો। તો અની જે લીટી છે એનું માપન કરીએ ફૂટપટ્ટીથી, તો એમાં 6 સેમી આવે છે, અને બની લીટીનું માપન કરીએ તો એમાં 4 સેમી આવે છે। ત્રીજું છે, આપેલ માપ મુજબની લીટીઓ દોરો,
तो अहीं जे तमे माप आपेलू छे 6.4 सेमी, तो एटली लांबी फूटपट्टी थी लाइन दौरवानी छे 6.4 सेमी, अने बीजी लाइन दौरवानी छे 9.3 सेमीनी लाइन दौरवानी छे, जे फूटपट्टीनो उपयोग करीने दोरी शकीए आपणे। तो बे लाइन दौरवानी छे 6.4 सेमीनी अने 9.3 सेमीनी। चौथुं छे 5 सेमी बाय 5 सेमीनो चौरस दौरो। तो अहींया तमे जोई शको छो अंतर जे छे ई 5 सेमीनुं छे, तो 5 सेमी आवी रीते थशे चारे बाजू, ए रीतना चौरस दौरवानो। अने बीजो जे छे ई लंबचोरस दौरवानो छे, एमां पांचमो ए पूछे 7 सेमी बाय 5 सेमीनो, तो 7 सेमी लंबाई अने 5 सेमी पहोळाईनो लंबचोरस दौरवानो छे। आ रीते प्रश्न 7માની વાત કરીએ, રૂપાંતર કરો। પહેલું છે સેમીમાં રૂપાંતર કરો, તો 6 મીટરના કેટલા સેમી થાય, તો કે 600 સેમી। બીજું 45 મીટરના કેટલા સેમી થાય, તો 4500 સેમી। ત્રીજું 73 મીટરના કેટલા સેમી થાય, તો 7300 સેમી। ચોથું 8.4 મીટરના કેટલા સેમી થાય, તો 840 સેમી। બીજું આપ્યું છે મીટરમાં રૂપાંતર કરો, સેમીનું મીટરમાં જોઈએ। પહેલું છે 900 સેમીના મીટર, તો 9 મીટર। બીજું છે 5 કિલોમીટરમાં કેટલા મીટર થાય, તો 5000 મીટર। ત્રીજું છે 670 સેમીના કેટલા મીટર થાય, તો 6.7 મીટર। ચોથું છે 2.5 કિલોમીટરના કેટલા મીટર થાય, તો 2500 મીટર। ત્રીજું છે ખાના પૂર્ણ કરવાના છે, એમાં જોઈએ। પહેલો આપ્યું છે એમાં 100 સેમી આપ્યા છે, તો એના મીટર કેટલા થાય, તો અહીંયા લખશું 1 મીટરના 100 સેમી થાય એટલે 1। બીજું છે એમાં 3 મીટર આપ્યા છે, સેમીમાં કન્વર્ટ કરીએ તો 3 મીટરના 300 એટલે 300 સેમી અહીં આવશે। 500 સેમીના કેટલા મીટર થાય, ત્રીજોમાં આવશે 5 મીટર, 500 સેમીના 5 મીટર। અને ચોથામાં 50 મીટર આપ્યા છે, એના સેમી કન્વર્ટ કરો એટલે 50 × 100 કરો એટલે 5000, બરાબર, તો 50 મીટરના 5000 સેમી। પાંચમું છે એમાં સેમી આપ્યા છે 480, તો એના મીટર તમારે કરવા હોય તો કેટલા થાય, 4.8 મીટર। છઠ્ઠામાં 5.2 આપ્યા છે, એટલે સેમી થશે 520। સાતમામાં 740 સેમી આપ્યા છે, એમાંથી મીટર કેટલા થશે, 7.4 મીટર। આઠમામાં 8.1 મીટર આપ્યું છે, એનો સેમી થશે 810 સેમી। નવમામાં 1000 મીટરના કિલોમીટર થાય 1 કિલોમીટર। દસમામાં 1.8 કિલોમીટરના મીટર થશે 1800 મીટર। અગિયારમામાં 3500 મીટરના થશે 3.5 કિલોમીટર। બારમામાં 4.3 કિલોમીટર આપ્યા છે, એના મીટર થશે 4300 મીટર। આઠમો પ્રશ્ન છે કોષ્ટકમાં ખાલી સ્થાન પૂર્ણ કરો અને પ્રશ્નોના જવાબો આપો। તો ક્રમ પ્રમાણે આપણે જોઈએ, છોડનું નામ, બરાબર, જેમ કે પહેલું છે તુલસી, ગયા મહિનાની ઊંચાઈમાં 5 સેમી હતી, આ મહિનાની ઊંચાઈ 7 સેમી થઈ છે, તો વૈધી કેટલી, તો 5માં કેટલા ઉમેરે તો 7 આવે, તો 2 ઉમેરીએ, તો અથવા તો બાદબાકી તમે કરી દો, મોટામાંથી નાનો બાદ કરો, 7માંથી 5 જાય એટલે વધેલી ઊંચાઈ મળી જશે, 7માંથી 5 જાય એટલે 2 સેમી ઊંચાઈ, બરાબર। એવી રીતના બીજાની મેળવીએ, બીજું લીમડો છે, તો લીમડો છે 10 સેમી ગયા મહિનાની ઊંચાઈ હતી, આ મહિનાની ઊંચાઈ 14 સેમી થયા, તો 14માંથી 10 બાદ કરો એટલે 4 સેમી વધી। ત્રીજું આંબો 12 હતી, 16 થઈ, 16માંથી 12 જાય એટલે 4 સેમી વધી। ચોથું વાંસ 20 હતી, 36 થઈ, 36માંથી 20 જાય એટલે 16 સેમી વધેલી ઊંચાઈ। પાંચમું ગુલાબ 31 હતી, 32 થઈ, તો 32માંથી 31 જાય એટલે 1 સેમી વધેલી ઊંચાઈ। હવે એના આધારે પ્રશ્નો જોઈએ, એમાં આવે છે કયો છોડ સૌથી વધારે વધ્યો છે, તો આપણે જવાબમાં લખી શકીએ સૌથી વધારે વાંસ વધેલો છે, કેટલો, 16 સેમી જેટલો। પછી બ છે કયો છોડ સૌથી ઓછો વધ્યો છે, તો એમાં આવશે ગુલાબ, કેટલો વધ્યો છે, તો કે 1 સેમી। ક છે આંબા કરતાં વાંસ કેટલો વધારે વધ્યો છે, તો આંબો છે એ 4 સેમી વધ્યો, વાંસ 16માંથી 4 જાય એટલે 12 સેમી, તો જવાબમાં આવશે 12 સેમી। ડ છે લીમડા કરતાં તુલસી કેટલી ઓછી વધી છે, તો લીમડો છે 4, તુલસી 2, 4માંથી 2 જાય તો 2, તો અહીંયા આવશે 2 સેમી। ઈ છે તુલસી અને ગુલાબમાં વધેલી ઊંચાઈનો તફાવત કેટલો છે, તુલસીના ગુલાબ, તુલસી 2, ગુલાબ 1, 2માંથી 1 જાય તો 1, તો 2નો તફાવત થશે 1 સેમી। નવમો પ્રશ્ન છે અંતર શોધવાનું છે, ઘરથી મંદિર 5 કિલોમીટર, મંદિરથી બજાર 3 કિલોમીટર છે, બજારથી બસ સ્ટેશન 8 કિલોમીટર છે, અને બસ સ્ટેશનથી શાળા 6 કિલોમીટર છે। ચલો એના આધારે જોઈએ, પહેલું છે ઘરથી શાળા સુધીનું કુલ અંતર કેટલું છે, તો જવાબમાં આવશે 22 કિલોમીટર। બીજું છે બજારથી શાળા સુધીનું અંતર કુલ અંતર કેટલું છે, તો એના જવાબમાં આવશે 14 કિલોમીટર। ત્રીજું છે મંદિરથી બસ સ્ટેશન સુધીનું કુલ અંતર કેટલું છે, તો એના જવાબમાં આવશે 11 કિલોમીટર। ચોથું છે મંદિરથી શાળા સુધીનું કુલ અંતર,
અને બસ સ્ટેશનથી શાળા સુધીનું કુલ અંતર વચ્ચેનો તફાવત કેટલો થાય એટલે બેની બાદબાકી કરવાની, તેના જવાબમાં આવશે 11 કિલોમીટર. ચાલો ત્યાર પછી 10મો પ્રશ્ન છે, સરવાળો કરવાનો છે. તો સરવાળા જોઈ લઈએ. પહેલું છે એમાં 0 નો 0, 3 ને 4 7 એટલે 70 સેમી થયા. બીજું જોઈએ 8 ને 5 13, 13 નો તગડો વધી 1, 5 ને 1 6, 6 ને 2 8 એટલે 83 સેમી થશે. ત્રીજામાં જોઈએ 9 ને 2 11, 11 નો એકડો વધી 1, 6 ને 1 7, 7 ને 2 9 એટલે 91 સેમી થશે. ચોથું 7 ને 3 10 ને 0 વધી 1, 4 ને 4 8 ને 1 9 એટલે 90 સેમી થશે. પાંચમું 0 નો 0, 6 ને 5 11 એટલે 110 મીટર થશે. છઠ્ઠું 5 ને 7 12 નો બગડો વધી 1, 4 ને 3, 7 ને 1 8 એટલે 8 આવશે, 1 ને 1 2 આવશે, 282 મીટર થશે. સાતમું 9 ને 4 13 નો તગડો વધી 1, 8 ને 1 9, 9 ને 3 12 એટલે 123 મીટર થશે. આઠમું 4 ને 3 7, 7 ને 6 13 નો તગડો વધી 1, 1 ને 1 2 ને 1 3, 337 મીટર થશે. નવમું 0 નો 0, 6 ને 3 9, 6 ને 2 8, 5 ને 4 9 તો 98 મીટર થશે, 90 સેમી થશે. દસમું 4 ને 3 7, 6 ને 8 14 નો ચોકડો વધી 1, 8 ને 1 9, 10 11, 11 નો એકડો વધી 1, 5 ને 3, 8 ને 1 9, 91 મીટર અને 47 સેમી થશે. અગિયારમું એમાં 0 વત્તા 5 એટલે 5 થશે, 0 વત્તા 5 એટલે 5, 9 ને 5 14 નો ચોકડો વધી 1, 8 ને 1 9, 9 ને 2 11 એટલે 114 મીટર થશે અને 55 સેમી થશે. બારમું એમાં 0 નો 0, 6 વત્તા 0 એટલે 6, 5 ને 7 12 નો બગડો વધી 1, 4 ને 1 5, 1 ને 1 2 એટલે 252 મીટર થશે અને 60 સેમી થશે. એ જ રીતના આવશે બાદબાકી કરો 11મો પ્રશ્ન. તો બાદબાકી જોઈએ, પહેલામાં જોઈએ 4માંથી 0 જાય એટલે 4, 7માંથી 4 જાય તો 3, 34 સેમી હોય ત્યાં. બીજું 82 માઇનસ 57 છે, તો 2માંથી 7 તો ન જાય, બરાબર. તો એના માટે શું કરશું, 10 કો લેશું, ઉપર 10 કો લીધો, આગળની એક સંખ્યા ઘટાડવી પડે એટલે 8માંથી 7 થઈ ગયા. 10 ને 2 12, 12માંથી 7 જાય તો 5 વધે અને 7માંથી 5 જાય તો 2 વધે એટલે 25 સેમી આવશે. ત્રીજું 5માંથી 8 ન જાય એટલે 10 કો લીધો, આગળ 9 ના 8 કર્યા તો 15 થશે, 15માંથી 8 જાય તો 7 અને 8માંથી 3 જાય તો 5 એટલે 57 સેમી જવાબ આવે. ચોથું 6માંથી 7 ન જાય એટલે 10 કો લીધો, 10 ને 6 16 થયા, 16માંથી 7 જાય તો 9 અને 6 ના 5 થઈ ગયા, 5માંથી 2 જાય તો 3 એટલે જવાબ કેટલો થયો, 39 સેમી થયો, બરાબર. એટલે 10 કો લેવામાં ખાસ ધ્યાન દેજો, 10 કો લેવામાં આગળ એક ઘટાડવો પડશે. એ જ રીતના 5મું જુઓ, એમાં 8માંથી 9 તો જાય નહીં એટલે 10 કો લીધો અને આગળનો એક ઘટાડીને 5 ના 4 કર્યા. આ 10 કો લીધો એટલે 18 થયા, 18માંથી 9 જાય તો 9 અને એ 4માંથી 2 જાય તો 2. છઠ્ઠું જોઈએ 7માંથી 8 ન જાય એટલે 10 કો લીધો, આગળ એક ઘટાડો, 4 ના 3 થઈ ગયા. હવે આ 17 થઈ ગયા, 17માંથી 8 જાય તો 9 અને 3માંથી 3 જાય તો 0 એટલે 9 મીટર થાય. સાતમું 190 અને -85 છે, 0માંથી 5 ન જાય એટલે 10 કો લીધો, બરાબર. આગળ 9 ના 8 કર્યા, હવે આ 10 કો લીધો એટલે 10માંથી 5 જાય તો 5 અને 8માંથી 8 જાય તો 0 અને 1માં કંઈ ન હોય તો 0 હોય ને એટલે 1નો 1 એમનો આવશે એટલે જવાબ આવશે 105 મીટર. આઠમામાં 2માંથી 8 ન જાય એટલે 10 કો લીધો, આગળ ઘટાડીને 6 કર્યા. હવે 10 ને 2 12 થઈ ગયા, 12માંથી 8 જાય તો 4, 6માંથી 9 ન જાય એટલે પાછો 10 કો લીધો, આગળના અહીંયા 2ને ઘટાડીને 1 કર્યા, બરાબર. હવે 10 ને 6 16 થયા, 16માંથી 9 જાય તો 7 અને 1માંથી 1 જાય તો 0 એટલે 74 મીટર જવાબ આવ્યો. 9માંની વાત કરીએ, 6માંથી 9 ન જાય અહીંયા એટલે 10 કો લીધો, આગળ 3 ના 2 કર્યા, 10 ને 6 16, 16માંથી 9 જાય તો 7, 2માંથી 1 જાય તો 1. હવે 1માંથી 7 ન જાય તો 10 કો લીધો, અહીંયા 7 6 થઈ ગયા, 10 ને 1 11, 11માંથી 7 જાય તો 4, 6માંથી 4 જાય તો 2 એટલે 24 મીટર અને 17 સેમી થાય. 10માંની વાત કરીએ, હવે એમાં અહીંયા 0 છે, 10 કો લીધો એટલે 9 ના 8 થઈ ગયા,
दस में चार जाए तो छ थी जाए, आठ में आठ जाए तो शून्य थी जाए, सात में सात जाए तो शून्य थी जाए, जीरो में नौ न जाए एटले दस कोली तो बे एक थी गया, दस में नौ जाए तो एक वे एक ना एक आशे एट 110 मीटर अने 6 सेमी थशे। अगियार मानी वात करिए, चार में सात न जाए, दस को लीधो एटले अहीं आठ ना सात कर्या, दस ने चार चौद, चौद में सात जाए तो सात, सात में सात जाए तो जीरो, पांच में पांच जाए तो जीरो, पछी बे में त्रण न जाए दस को लीधो अहीं तरण ना बे कर्या, बार में तरण जाए तो नौ वधे अने बे में एक जाए तो एक वधे, 190 मीटर थी अने सात सेमी थी। बार मानी वात करिए, शून्य में सात न जाए तो दस को लीधो पांच ना चार कर्या, दस में सात जाए तो त्रण, चार में तरण जाए तो एक, शून्य में तरण न जाए दस को लीधो चार ना तरण कर्या, दस में तरण जाए तो सात, तरण में नौ न जाए तो फरी पाछो दस को लीधो एक ना शून्य कर्या, तो दस ने तरण तेर थी, तेर में नौ जाए तो चार, शून्य ना शून्य एट जवाब आयो 47 मीटर तेर सेमी। बारमो प्रश्न है, दाखला गणो। पहलो दाखलो है, मनीष 150 सेमी ऊंचो है, तेनी बहन 117 सेमी ऊंची है, बने में वधारे ऊंचू कोण अने केटलू? तो मोटा माथी नानू बात थाय तो 150 सेमी मनीष ऊंचो है, एमाथी नानू माइनस 117 सेमी एनी बहन ऊंची है, तो बेनी बाद बाकी करिए, शून्य में सात न जाए दस को लीधो पांच ना चार कर्या, तो दस में सात जाए तो त्रण, चार में एक जाए तो त्रण अने एक में एक जाए तो शून्य, तेत्रीस सेमी जवाब आयो। एटले तेथी करीने जवाब लखी सके कि बने में वधारे मनीष 33 सेमी ऊंचो छे। बीजो दाखलो जोईए, सुरेश 1 मीटर 24 सेमी ऊंचो छे, मीनल तेना करता 15 सेमी नानी छे, तो बने नी कुल ऊंचाई केटली थाय? तो सुरेश माटे 1 मीटर ने 24 सेमी अने मीनल तेना करता 15 सेमी नानी एटले बाद बाकी करिए, तो 15 सेमी में सेमी नी अंदर नीचे लखशु, मीनल नानी छे, बाद बाकी करिए, चार में पांच न जाए दस को लीधो, आग एक घटाड़ी बे में एक थी गयो, चौद में पांच जाए तो नौ, एक में एक जाए तो शून्य, एक ना एक, तो तफावत मेड़ो 1 मीटर ने 9 सेमी तफावत। हवे बने नी कुल ऊंचाई मेड़वानी छे, तो पहली जे छे ये सुरेश नी छे 1 मीटर ने 24 सेमी, बीजी जे अपने मेड़ो तफावत बराबर, ए एक मीनल एना करता 15 सेमी नानी हती एटले एना परथी अपने तफावत प्रमाण मीनल नी ऊंचाई अपने मड़ी गई 1 सेमी 1 मीटर ने 9 सेमी नी, ए बेनो सरवाळो करिए तो कुल ऊंचाई मड़ी जाए, तो 9 ने 4 13 नो तगड़ो वधी 1, 2 ने 1 3 એટલે 33 થયા, અને 1 ને 1 2 એટલે આ 2 મીટર થયા અને આ 33 સેમી થયા, એટલે તેથી કરીને જવાબ લખીએ કે બંનેની કુલ ઊંચાઈ 2 મીટર 33 સેમી થાય। ત્રીજો દાખલો જોઈએ, એક સ્થળેથી સુનિલ છે 25 કિલોમીટર દૂર અમદાવાદ જાય છે, અને નરેન તે સ્થળેથી 45 કિલોમીટર દૂર મહેસાણા જાય છે, બંને વિરુદ્ધ દિશામાં જાય છે, તો અમદાવાદથી મહેસાણાનું અંતર કેટલું થાય? તો એક અમદાવાદ બરાબર, એ સુનિલ એક સ્થળેથી અમદાવાદ જાય, એ 25 કિલોમીટર દૂર છે, નરેન એ સ્થળેથી 45 કિલોમીટર બીજી બાજુ જાય છે, એમાં મહેસાણા છે, તો કુલ અંતર એટલે બેનો સરવાળો કરવાનો, એટલે કુલ અંતર મળે 25 ને 45 નો સરવાળો, 5 ને 5 10 ને 0 વધી 1, 4 ને 2 6 ને 1 7 એટલે 70 કિમી થયું, એટલે જવાબ લખાય તેથી કરીને કે અમદાવાદથી મહેસાણાનું અંતર 70 કિલોમીટર થાય છે। તેરમો આપને આપેલું છે, છોકરીઓની લાંબી કૂદનું પરિણામ નીચે મુજબ છે, એના આધારે પ્રશ્નો આપ્યા છે કે પિન્ટુની લાંબી કૂદ સૌથી લાંબી 3 મીટર 50 સેમીની છે, રાજુ બીજા નંબરે છે, તેની કૂદ પિન્ટુથી 30 સેમી ઓછી છે, ગુડુ ત્રીજા નંબરે છે, તેની કૂદ રાજુની કૂદથી 10 સેમી ઓછી છે। તો પહેલો આવશે, રાજુની લાંબી કૂદ કેટલી છે? તો રાજુની લાંબી કૂદ છે એ આપણે કીધું કે એને પિન્ટુથી 30 સેમી ઓછી, એટલે આમાં 30 બાદ કરો, 50માં 30 સેમી બાદ કરો, 20 આવે, 3 મીટર અને 20 સેમી થાય। બીજું, ગુડુની લાંબી કૂદ કેટલી છે? તો એની રાજુથી 10 સેમી ઓછી, એટલે આનાથી 10 સેમી બાદ કરો, એટલે 3 મીટર અને 10 સેમી એની થાય ગુડુની। ત્રીજું, પિન્ટુની કૂદ એ ગુડુની કૂદ કરતાં કેટલી લાંબી છે? તો કે 40 સેમી, કારણ કે 30 ને 10 40 થઈ જાય। અને ચોથું છે, રાજુની લાંબી કૂદ છે અને પિન્ટુની લાંબી કૂદ છે એ બે વચ્ચેનો તફાવત કેટલો થાય? તો રાજુ ને પિન્ટુની જે કૂદનો તફાવત છે
કેટલો છે? 30 સેમીનો છે, બરાબર? એટલે જવાબમાં આવશે 30 સેમી. 14મો છે ચિત્રના આધારે પ્રશ્નનો જવાબ લખો. મિનલ અને બિનલ ને જિનલ અને પાયલ આ બધા અંતર આપ્યા છે કે આની વચ્ચેનું 6 મીટર અંતર છે, આ બેની વચ્ચે 3 મીટર અંતર છે અને ઝંડા અને પાયલ વચ્ચે 6 મીટરનું અંતર છે. પહેલો પ્રશ્ન છે જિનલ પાયલથી કેટલી દૂર છે? તો જિનલ એ પાયલથી કેટલી દૂર છે? તો 3 મીટરનું અંતર છે એટલે લખવાનું 3 મીટર. બીજું છે મિનલ અને બિનલથી જિનલ કેટલી આગળ છે? મિનલ બિનલથી જિનલ છે એ 6 મીટર આગળ છે, અહીંયા આપણે આપેલું છે એટલે અહીંયા લખવાનું 6 મીટર. ત્રીજું મિનલ અને બિનલ સમાપ્તિ રેખાથી કેટલી દૂર છે? મિનલ અને બિનલ અહીંયા છે એ સમાપ્તિ રેખા એટલે અહીંયાથી કેટલી દૂર? 6 અને 3 9, 9 ને 6 15 મીટર, એટલે કુલ આવશે 15 મીટર. 15મો દાખલો છે 40 કિલોમીટરની મેરેથોન દોડ પૂરી કરવા માટે સ્ટેડિયમના રસ્તાની લંબાઈને મારવા પડતા ચક્કરની માહિતી કોષ્ટકમાં આપેલ છે, તેના આધારે કોષ્ટકમાં ખાલી સ્થાન પૂર્ણ કરવાના છે. તો સ્ટેડિયમના રસ્તાની લંબાઈ મીટરમાં આપી છે અને મારવા પડતા ચક્કરને આપણે લખવાના છે. જેમ કે 40 કિલોમીટરનો છે કુલ 4000 મીટરના 10 ચક્કર મારવાના, બરાબર? તો એ રીતના 5000ના કેટલા થાય? તો કે 8 થાય. પછી 5 ચક્કર મારવા હોય તો કેટલા મીટર જોઈએ? તો કે 8000. તો એ કઈ રીતે કરવાનું? કુલ 40 કિલોમીટર છે તો 10 4 40 થઈ જાય, એટલે 4000 × 10 કરો એટલે 40000 કુલ થવા જોઈએ. કે 40000 મીટરે કેટલા કિલોમીટર થઈ જાય? 40 કિલોમીટર થઈ જાય, કુલ 40000 થવા જોઈએ. તો 5000 તમને આપ્યો હોય તો કેટલા વડે ગુણીએ તો 40000 થાય? તો કે 8 વડે, એટલે 5 8 40 થઈ ગયા. 40000 એટલે એ મીટર થયા અને 40 કિલોમીટર થઈ ગયા એટલે 8 ચક્કર થયા. હવે એ જ રીતના અહીંયા 5 આપ્યું છે તમને, તો 8 5 40 થાય એટલે અહીંયા 8000 મીટર લેવા પડે, સમજાણો? ત્યાર પછી ચોથું છે, એમાં 2000 આપ્યા, 2000 × કેટલા કરીએ તો 40000 થાય? તો કે 20 કરીએ તો, બરાબર? એટલે 20 ચક્કર મારીએ 2000વાળા એટલે 40000 મીટર થઈ જાય, એટલે 40 કિલોમીટર થઈ ગયા. એ જ રીતના 4 ચક્કર મારો હોય તો 10 10000ના 4 ચક્કર મારો 40000 મીટર થઈ જાય, એટલે 10000 આવ્યા. પછી 1000ના કરવા હોય તો 40 કરવા પડે, 1000 × 40 એટલે 40000 થઈ જાય. અને 2 ચક્કર મારો હોય તો 20 20000ના 2 ચક્કર કરો એટલે 40000 થઈ જાય. એટલે આ રીતના આ કુલ મીટર 40000 થવા જોઈએ એટલે 40 કિલોમીટરની મેરેથોન દોડ પૂરી થાય. એ પ્રમાણે રાઉન્ડ છે કેટલા ચક્કર મારવા પડે અને કેટલા મીટર થાય એ ગણી શકીએ. 16મું છે જોડકા જોડવાના છે, એમાં પહેલું વિભાગ પ્રમાણે વિભાગ બ જોઈએ કે 66 મીટર આપ્યા છે, કેટલા મીટર થાય? 66 મીટરના મીટર કેટલા થાય? 6600 સેમી થાય, એટલે પહેલામાં આવશે ક, બરાબર? પછી બીજું છે 6 મીટર અને 60 સેમી, તો 6 મીટર અને 60 સેમી એટલે 660 સેમી થયા, અને બીજામાં આવશે ઈ. ત્રીજું છે 6 કિલોમીટર અને 60 મીટર, તો 6 કિલોમીટર અને 60 મીટરના કેટલા થાય? તો 6 કિલોમીટર માટે આવશે 6000, બીજા 60 મીટર ઉપરના એટલે 6000 અને 60 મીટર થયા, એટલે ત્રીજામાં આવશે ફ. ચોથું છે 606 મીટર, તો 606 મીટરમાં શું થાય? તો કે 60600 સેમી થાય, એટલે ચોથામાં આવશે અ. પાંચમું છે 6 કિલોમીટર અને 6 મીટર, તો 6006 મીટર થયું, તો પાંચમામાં આવશે બ. છઠ્ઠું છે 60 મીટર અને 60 સેમી, તો 6060 સેમી થાય, તો છઠ્ઠામાં આવશે ડ. સપ્તમું છે પેરિસનો એફિલ ટાવર 330 મીટર ઊંચો છે અને ન્યૂયોર્કનું સૌથી ઊંચું બિલ્ડિંગ 320 મીટરનું છે, તો એફિલ ટાવર તે બિલ્ડિંગ કરતાં કેટલું ઊંચું છે? તો પેરિસનો એફિલ ટાવર 330 મીટર અને ન્યૂયોર્કનું ઊંચું બિલ્ડિંગ 320 મીટર, બેની બાદબાકી કરીએ તો 0 3માંથી 2 જાય તો 1 0 એટલે 10 મીટર જવાબ લખી શકીએ, ત્યાંથી કરીને કે એફિલ ટાવર તે બિલ્ડિંગ કરતાં 10 મીટર ઊંચો છે. 18મો પ્રશ્ન છે નીચેના દાખલા ગણો, જેમાં પહેલું આપ્યું છે છોકરાઓની લાંબી કૂદ એટલે લોંગ જમ્પમાં મનુ સૌથી વધારે 3 મીટર અને 60 સેમી કૂદ્યો, સોનુ બીજા ક્રમે આવ્યો તે મનુ કરતાં 17 સેમી ઓછો કૂદ્યો, ગોલુ ત્રીજા ક્રમે આવ્યો તે 3 મીટર અને 31 સેમી કૂદ્યો, તો સોનુ અને ગોલુની લાંબી કૂદ વચ્ચેનો તફાવત કેટલો થશે? તો આપણે જોઈએ કે મનુને આપી દીધું છે 3 મીટર અને 60 સેમી પહેલાં લખીએ, સોનુ એનાથી 17 સેમી ઓછો કૂદ્યો છે, તો સોનુ કેટલો કૂદ્યો મેળવ્યો હોય તો બેની બાદબાકી કરીએ, 360 મનુનું છે, સોનુ એટલું ઓછો કીધો છે 17 સેમી, બાદબાકી કરીએ, શૂન્યમાંથી 7 ન જાય એટલે 10 કો લીધો, આગળ 6ના 5 થયા, 10માંથી 7 જાય તો 3, 5માંથી 1 જાય તો 4, 3ના 3
એટલે સોનું છે 3 મીટર ને 43 સેમી કૂદ્યો છે. હવે સોનું એટલો કૂદ્યો છે બરાબર. હવે એના કરતાં ગોલું છે એ બેની બાદબાકી કરીએ તો આપણે તફાવત મળી જાય. તો સોનું કૂદ્યો 3 મીટર ને 43 સેમી અને ગોલું કૂદ્યો 3 મીટર ને 31 સેમી. બેની બાદબાકી કરીએ 3 માંથી 1 જાય તો 2, 4 માંથી 3 જાય તો 1 અને 3 માંથી 3 જાય તો 0. એટલે તફાવત મળ્યો 12 સેમીનો. એટલે જવાબ લખીએ તેથી સોનું અને ગોલુંની લાંબી કૂદ વચ્ચેનો તફાવત 12 સેમી છે. બીજો દાખલો જોઈએ. છોકરાઓની ઊંચાઈ એટલે ઊંચી કૂદ છે એ હાઈ જમ્પમાં હિરેન 1 મીટર ને 20 સેમી કૂદ્યો, સુરેશ તેના કરતાં 5 સેમી ઓછું કૂદ્યો અને મહેશ 1 મીટર ને 9 સેમી કૂદ્યો. તો સુરેશ અને મહેશની ઊંચી કૂદ વચ્ચેનો તફાવત કેટલો છે? તો હિરેન કૂદ્યો 1 મીટર ને 20 સેમી, સુરેશ તેના કરતાં 5 સેમી ઓછું એટલે બાદબાકી કરીએ 5 સેમી ઓછું. તો અહીંયા 0 માંથી 5 ના જાય એટલે 10 કો લીધો, અહીંયા આગળ 2 ના 1 થયા, 10 માંથી 5 જાય તો 5, 1 ના 1 અહીંયા 1 નો 1. એ સુરેશ કૂદ્યો છે 1 મીટર ને 15 સેમીનો. હવે એમાંથી સુરેશ ને મહેશની તફાવત લેવાનો છે. તો સુરેશને 1 ને 15 ને મહેશ માટે 1 ને 9. તો 1 મીટર ને 15 સેમી સુરેશ કૂદ્યો અને 1 મીટર ને 9 સેમી મહેશ કૂદ્યોની બાદબાકી કરીએ. 5 માંથી 9 જણ ન જાય એટલે 10 કો, 10 કોનો લીધો એટલે આગળ 0, 1 ના 0 થઈ ગયા. 10 ને 5, 15 માંથી 9 જાય તો 6, 0 ના 0, 1 માંથી 1 જાય તો 0. એટલે તફાવત મળ્યો 6 સેમીનો. એટલે જવાબ લખીએ તેથી સુરેશ અને મહેશ ઊંચી કૂદનો વચ્ચેનો તફાવત 6 સેમી છે. ત્રીજો જોઈએ. છોકરીઓની લાંબી કૂદમાં ગોપી સૌથી ઓછું 3 મીટર 32 સેમી કૂદી, મીનુ બીજા ક્રમે આવી તે ગોપી કરતાં 12 સેમી વધારે કૂદી, નીલું સૌથી લાંબુ કૂદી તે મીનુ કરતાં 13 સેમી વધારે કૂદી. તો નીલું અને ગોપીની લાંબી કૂદ વચ્ચેનો તફાવત કેટલો છે? તો ગોપી કૂદી છે 3 મીટર ને 32 સેમી, એના કરતાં મીનુ વધારે 12 સેમી કૂદી છે. તો એ વત્તા કરીએ, વધારે છે એટલે 12 સેમી ઉમેરીએ તો 2 ને 2 4, 3 ને 1 4, 3 ના 3. મીનુ કૂદી છે 3 મીટર ને 44 સેમી. હવે એના કરતાં નીલું છે 13 સેમી વધારે કૂદી, તો 3 મીટર ને 44 સેમી મીનુ કૂદી, એમાં પ્લસ કરીએ નીલું 13 સેમી વધારે કૂદી એટલે 4 ને 3 7, 4 ને 1 5, 3 ના 3. એટલે નીલું કૂદી છે 3 મીટર ને 57 સેમી. હવે નીલું 3 મીટર ને 57 સેમી કૂદી છે અને ગોપી કૂદી છે 3 મીટર ને 32 સેમી. એ બેની બાદબાકી કરીએ તો તફાવત મળે 7 માંથી 2 જાય તો 5, 5 માંથી 3 જાય તો 2 અને 3 માંથી 3 જાય તો 0. એટલે કહી શકીએ કે નીલું અને ગોપીની લાંબી કૂદ વચ્ચેનો તફાવત છે એ 25 સેમી છે. હવે 19મો પ્રશ્ન આપ્યો છે. નીચે કોષ્ટકમાં લાંબી કૂદ અને ઊંચી કૂદ માટેનો વિશ્વ રેકોર્ડ તથા ભારતનો રેકોર્ડ આપેલા છે, તેના આધારે પ્રશ્નનો જવાબ અહીંયા આપણે આપવાના છે. ચલો તો પ્રશ્ન જોતા જઈએ. પહેલું છે, ચંદ્રપાલને ઊંચી કૂદમાં વિશ્વ રેકોર્ડની બરાબરી કરવા કેટલા સેમી વધારે કૂદવું પડે? તો ચંદ્રપાલ ઊંચી કૂદમાં વિશ્વ રેકોર્ડમાં તમે જોઈ શકો છો, એમાં વિશ્વ રેકોર્ડની અંદર 2 મીટર ને 45 સેમી ઝાવિયર એસ બરાબર, અને ચંદ્રપાલ 2 ને 17 છે. 2નો તફાવત કરીએ એટલે બાદબાકી, અને 10 કો લીધો આગળ 3 થયા, 15 માંથી 7 જાય તો 8, 3 માંથી 1 જાય તો 2 અને 2 માંથી 2 જાય તો 0. એટલે 28 સેમી તફાવત થયો. જવાબ લખી શકીએ તેથી ચંદ્રપાલને ઊંચી કૂદમાં વિશ્વ રેકોર્ડની બરાબરી કરવા 28 સેમી વધારે કૂદવું પડે. બીજું છે, અંજુ જીને લાંબી કૂદમાં વિશ્વ રેકોર્ડની બરાબરી કરવા કેટલા સેમી વધારે કૂદવું પડે? તો વિશ્વ રેકોર્ડની અંદર એમાં 7 મીટર ને 52 સેમીનો રેકોર્ડ છે ગલીનાસીનો, એમાં અંજુસી 6 ને 83 છે. તો બાદબાકી કરીએ 2 માંથી 3 જાય એટલે 10 કો લીધો, 5 ના 4 થયા, 12 માંથી 3 જાય તો 9. હવે 4 માંથી 8 ન જાય એટલે પાછો 10 કો લીધો, અહીંયા 7 ના 6 થયા. હવે 14 થયા, 14 માંથી 8 જાય તો 6 અને 6 માંથી 6 જાય તો 0. એટલે 69 સેમીનો તફાવત થયો. એટલે જવાબ લખી શકીએ ત્યાંથી, અંજુજીને લાંબી કૂદમાં વિશ્વ રેકોર્ડની બરાબરી કરવા 69 સેમી વધારે કૂદવું પડે. ત્રીજું છે, બોબીએ ને ઊંચી કૂદમાં 2 મીટર કૂદવા કેટલા સેમી વધારે કૂદવું પડે? તો 2 મીટર ને બોબી એને પોતાનો રેકોર્ડ છે 1 મીટર ને 91 સેમીનો, બેની બાદબાકી કરીએ 0 માંથી 1 ન જાય એટલે 10 કો લીધો, અહીંયા 9 આવશે ને અહીંયા 2 નો 1 થઈ જશે.
दस मे एक जे तो नौ, नौ मे नौ शून्य, एक मे एक जे तो शून्य, ए नौ सेमी तफावत थो। जवाब लखीए कि बॉबी ने ऊंची कूद में बे मीटर कूदवा नौ सेमी वधारे कूदवू पड़े। चौथो आवे छे पुरुषों की ऊंची कूद में विश्व रेकॉर्ड और भारत रेकॉर्ड वच्चे तफावत केटलो। तो ऊंची कूद में विश्व रेकॉर्ड 2:45.1 और भारत 2:17। बेनी बादबाकी करिए तो 5 में 7 ना जाए 10 खोली दवा, 4 में 3 थिया, 15 में 7 जाए तो 8, 3 में 1 जाए तो 2, 2 में 2 जाए तो 0, एटले 28 सेमी तफावत थो। जवाब लखीए कि पुरुषों की ऊंची कूद में विश्व रेकॉर्ड और भारत रेकॉर्ड वच्चे तफावत 28 सेमी है। पांचमू, अमृतपाल ने लांबी कूद में 9 मीटर कूदवा माटे केटला सेमी वधारे कूदवू पड़े? तो 9 मीटर कूदवू छे माइनस अमृतपाल नो पोतानो रेकॉर्ड छे 8 मीटर ने 8 सेमी नो। बादबाकी करिए 0 में 8 ना जाए एटले 10 खोली दो, अहीं 9 आवशे, अहीं 9 ना 8 थशे, 10 में 8 जाए तो 2, 9 में 0 एटले 9 ना 9 आवशे, 8 ना 8 जाए तो 0, तो 92 सेमी आव्या। तेथी अमृतपाल ने लांबी कूद में 9 मीटर कूदवा माटे 92 सेमी वधारे कूदवू पड़े। छठो छे, गलीना नी लांबी कूद आश्रे केटली छे? तो गलीना नो आपणे जवाब प्रमाणे लांबी कूद में ऑप्शन आपणे जोईए, 7 मीटर ने 52 सेमी एटले 7.5 मीटर थयुं, एटले जवाब में ब ऑप्शन आवशे, 7.5 मीटर साचो जवाब ब ऑप्शन थशे। सातमो प्रश्न छे, महिलाओना विश्व रेकॉर्ड में लांबी कूद अने ऊंची कूद वच्चेनो तफावत केटलो? तो लांबी कूद में 7 मीटर ने 52 सेमी, ऊंची कूद में 2 मीटर ने 9 सेमी, बे नी बादबाकी करवी पड़े। तो 2 में 9 नो जे जाय एटले 10 को लीधो, 5 ना 4 थया, 12 में 9 जाय तो 3, 4 में 0 एटले 4, 7 में 2 जाय तो 5, तफावत आव्यो 5 मीटर ने 43 सेमी नो। एटले जवाब लखी शकीए त्यांथी करीने महिलाओना विश्व रेकॉर्ड में लांबी कूद अने ऊंची कूद वच्चेनो तफावत 5 मीटर 43 सेमी छे। आठमो प्रश्न छे, पुरुषोना भारतना रेकॉर्ड में लांबी कूद अने ऊंची कूद वच्चेनो तफावत केटलो छे? तो लांबी कूदनो तफावत में 8 मीटर ने 8 सेमी, ऊंची कूदनो तफावत 2 मीटर ने 17 सेमी। तफावत में जोईए 8 में 7 जाए तो 1, हवे 0 में 1 न जाए एटले 10 को लीधो, 8 ना 7 थई गया, 10 में 1 जाए तो 9, 7 में 2 जाए तो 5, एटले 5 मीटर थयाने 91 सेमी थया। એટલે તેથી કરીને લખાય કે પુરુષોના ભારતના રેકોર્ડમાં લાંબી કૂદ અને ઊંચી કૂદ વચ્ચેનો તફાવત 5 મીટર ને 91 સેમી છે। પછી નવમું, ઊંચી કૂદમાં પુરુષ અને મહિલાએ બનાવેલા ભારતીય રેકોર્ડ વચ્ચેનો તફાવત કેટલો છે? તો પુરુષનો 2 મીટર ને 17 સેમીનો છે, મહિલાનો 1 મીટર ને 91 સેમીનો છે। બાદબાકી કરીએ 7 માંથી 1 જાય તો 6, 1 માંથી 9 ન જાય એટલે 10 ખોલી દો, 2 ના 1 થયા, 11 માંથી 9 જાય તો 2, 1 માંથી 1 જાય તો 0, 26 સેમી તફાવત થયો। એટલે તેથી કરીને લખીએ કે ઊંચી કૂદમાં પુરુષ અને મહિલાએ બનાવેલા ભારતીય રેકોર્ડ વચ્ચેનો તફાવત 26 સેમી છે। દસમું છે, કોની ઊંચી કૂદ 2.5 મીટરની સૌથી નજીક છે? તેના જવાબમાં ક આવશે, ઝાવિયર એસ એની ઊંચી કૂદ છે 2.5 મીટરની સૌથી નજીક છે। 11મું છે, માઇક પીને લાંબી કૂદમાં 9 મીટર કૂદવા કેટલા સેમી વધારે કૂદવું પડે? તો એને 9 મીટર કૂદવું છે અને પોતાનો રેકોર્ડ છે 8 મીટર ને 95 સેમીનો, તો 5 સેમી આવશે બાદબાકી કરીએ એટલે। તો તેથી કરીને જવાબ લખવાનો કે માઇક પીને લાંબી કૂદમાં 9 મીટર કૂદવા 5 સેમી વધારે કૂદવું પડે। 12મું છે, લાંબી કૂદમાં પુરુષ અને મહિલાએ બનાવેલા વિશ્વ રેકોર્ડ વચ્ચેનો તફાવત કેટલો? તો પુરુષને જે લાંબી કૂદ છે એ 8 મીટર ને 95 સેમીની છે અને મહિલાની છે 7 મીટર ને 52 સેમીની। બાદબાકી કરીએ 5 માંથી 2 જાય તો 3, 9 માંથી 5 જાય તો 4, 8 માંથી 7 જાય તો 1। અને તેથી કરીને લખીએ કે લાંબી કૂદમાં પુરુષ અને મહિલાએ બનાવેલા વિશ્વ રેકોર્ડ વચ્ચેનો તફાવત 1 મીટર ને 43 સેમી છે। હવે પ્રશ્ન નંબર 20, દાખલા ગણી કોષ્ટક પૂર્ણ કરો। પૂરું કરવાનું અંતરમાં મીટર આપ્યા છે 800 મીટર। ખેતર અથવા બગીચાની ફરતે જોઈએ તો 200 મીટરનો આપણે ગાળો આપ્યો છે, તો 800 મીટર કઈ રીતે થાય? 200 અહીંયાથી તમે ચક્કર મારો, અહીંયા 200, અહીંયા 200, ચારેય તમે 200 200નો સરવાળો કરો તો 800 મીટર થઈ જાય। એટલે એક જ ચક્કર તમારે પૂરું કરવું પડે, અંતર પૂરું કરવા માટે 800 મીટર કરવા હોય તો એક ચક્કર પૂરું કરો એટલે 800 મીટર થઈ જાય। એટલે ચક્કર કેટલા મારવાના? તો કે એક ચક્કર। બીજું, 2000 આપણે મીટર કરવાના છે, આ એક ચક્કર પૂરું કરો એટલે 400 મીટર થાય, 100 વત્તા 100 વત્તા 100 વત્તા 100 એટલે 400 મીટર। તો 400 મીટર એક, તો 2000 કેટલા? તો કે 5 ચક્કર મારો એટલે
2000 મીટર થઈ જાય એટલે અહીંયા આવશે બરાબર 4 4 5 20 એટલે બસ 2000 થઈ જાય ને એટલે 5 ચક્કર મારવા પડે હવે 1000 મીટર કરવાના 200 નું 1 તો 5 ચક્કર મારો 20 50 100 એટલે 5 ચક્કર 200 ગુણ્યા 5 કરો એટલે 1000 થઈ જાય એટલે આ 5 ચક્કર લગાવે એટલે 1000 મીટર થઈ જાય હવે 400 મીટર નું આપ્યું છે અને 5 ચક્કર આપ્યા છે તો કુલ કેટલું થાય 4 5 20 એટલે કે 400 ગુણ્યા 5 કરી નાખવાના 400 ગુણ્યા 5 એટલે 2000 મીટર અંતર થાય હવે 2000 મીટર આપને આપી દીધા ચક્કર ગણવાના છે 300 ને 300 600 600 ને 400 200 ને 200 400 થાય ને 600 ને 400 1000 મીટર નો એક ચક્કર થાય તો આ બે ચક્કર ના 2000 મીટર થઈ જાય એટલે અહીંયા આવશે બે ચક્કર છઠ્ઠું છે એમાં 250 મીટર ને 4 છે એટલે એક ચક્કર તમે મારો એટલે 250 વત્તા 250 વત્તા 250 વત્તા 250 એટલે એક ચક્કરના 1000 મીટર થયા તો બે ચક્કરના 2000 મીટર થાય એ જ રીતના 400 ને 500 400 ને 500 એટલે 500 વત્તા 500 એટલે 1000 મીટરનો એક ચક્કર થાય તો બે ચક્કરના 2000 મીટર થાય આઠમામાં જુઓ તમે 500 મીટરનો એક ચક્કર છે તો 5 ચક્કર લગાવ્યો તો 2500 મીટર થઈ જાય એટલે અહીંયા આવશે 5 ચક્કર નવમું છે એમાં જુઓ 200 ને 200 400 અને 50 ને 50 100 એટલે 500 મીટરનો એક ચક્કર થયું તો 500 નું એક હવે 4 ચક્કર લગાવ્યો તો 2000 મીટર થાય 100 મીટરનો એક ચક્કર છે તો 5 ચક્કર લગાવ્યો તો 500 મીટર થાય 21મું છે નીચે આપેલા ગામના નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો ગામના નકશામાં આપને પ્રશ્ન આપ્યા છે કે પહેલું છે ગામ એ થી ગામ બી કેટલું દૂર છે એ થી કેટલું બી દૂર છે તો કે 25 કિલોમીટર એટલે ત્યાં આવશે 25 કિમી બીજું છે ગામ બી થી ગામ સી કેટલું વચ્ચેનું અંતર કેટલું છે તો એમાં આવશે 40 કિલોમીટર ત્રીજું ગામ એ થી ગામ ડી નું અંતર કેટલું છે તો એમાં આવશે 30 કિલોમીટર ચોથું ગામ ઈ થી ગામ ડી વચ્ચેનું અંતર કેટલું છે તો એમાં આવશે 50 કિલોમીટર પાંચમું છે જો મેહુલને ગામ ઈ થી ગામ બી જવું છે તે ગામ એ થઈને જાય છે તો તેને કેટલું અંતર કાપવું પડે તેમાં આવશે 45 કિલોમીટર છઠ્ઠું છે જો સુનિલને ગામ સી થી ગામ ડી જવું છે તો ગામ એ થઈને જાય છે તો તેને કેટલું અંતર કાપવું પડે એમાં આવશે 45 કિલોમીટર સાતમું છે પ્રદીપને ક્યુ અંતર વધારે લાગશે ગામ બી થી ગામ સી કે ગામ ડી થી ગામ ઈ અને ઈ કેટલું તો ક્યુ અંતર વધારે લાગે ગામ ડી થી ગામ ઈ વાળું અને એ વધારે કેટલું લાગશે તો કે 10 કિલોમીટર જેટલું ત્યાર પછી અલગ અલગ પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ કરવાની હોય તમારે બરાબર એ પ્રવૃત્તિઓ કરવાની અને ગૃહ કાર્ય કરીએ એવો વિભાગ આપેલો છે એમાં પહેલું છે નીચે આપેલી માપપટ્ટીની મેઝરિંગ સ્કેલ કેટલી છે તો તમે જોઈ શકો છો કે 6 સેમી સુધીનું આપણે બતાવેલું છે એટલે જવાબમાં આવશે 6 સેમી બીજો પ્રશ્ન જોઈએ માપન કયા એકમમાં કરશો સેમી મીટર કે કિલોમીટર પેલું છે સાડીની લંબાઈ તો મીટરમાં કરશું બીજું વર્ગખંડની દિવાલની ઊંચાઈ તો એમાં મીટર ત્રીજું વાંસળીની લંબાઈ તો સેમીમાં આવે ચોથું ઘરની ઊંચાઈ મીટરમાં આવે પાંચમું રેલવે ટ્રેકના બે પાટા વચ્ચેનું અંતર મીટરમાં આવે છઠ્ઠું રેલવે ટ્રેનની લંબાઈ છે એ મીટરમાં આવે સાતમું રેલવે લાઇનનું એક સ્ટેશનથી બીજા સ્ટેશનનું અંતર કિલોમીટરમાં આવે આઠમું વિમાનમાં થતી મુસાફરીનું અંતર કિલોમીટરમાં આવે ત્રીજો પ્રશ્ન છે સૂચના મુજબ ચિત્રમાં ફેરફાર કરીને બાજુમાં દોરો પેલું છે લાકડીની લંબાઈમાં 2 સેમી વધારો કરો તો આ લાકડીની લંબાઈ છે એમાં 2 સેમી વધારો કરીને દોરવાનો બીજું દોરીની લંબાઈમાં 4 સેમી વધારો કરો તો આ રીતના દોરી છે એની લંબાઈમાં 4 સેમી જેટલો વધારો કરવાનો ત્રીજું સોયની લંબાઈ 2 ગણી કરો તો આ સોય છે એની લંબાઈ 2 ગણી કરવાની લાંબી ચોથું છે ખીલીની લંબાઈ અડધી કરો તો આ ખીલી છે એની લંબાઈ અડધી કરી દેવાની પાંચમું સ્ટ્રોની લંબાઈ 3 સેમી ઘટાડી દેવાની તો આ સ્ટ્રો છે એની લંબાઈ 3 સેમી જેટલી ઓછી કરી દેવાની અને નાની કરવાની પછી ચોથો પ્રશ્ન છે નીચેના ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ લખો સસલું કાચબાથી 4 મીટર દૂર કાચબો ફિનિશિંગ લાઇનથી 3 મીટર દૂર છે તો બે વચ્ચેનું અંતર 7 મીટર આપ્યું છે તો પહેલું છે ફિનિશિંગ લાઇન એટલે અંત્ય રેખા જે આપી છે એની નજીક કોણ છે તો કે કાચબો છે કાચબો એની નજીક છે કેટલા મીટર છે તો કે 3 મીટર નજીક છે બીજું અંત્યરેખાથી દૂર કોણ છે તો કે દૂર સસલું છે કેટલા મીટર દૂર છે ફિનિશિંગ લાઇનથી
तो कि 7 मीटर नु अंतर है त्या लखवा 7 मीटर। तीजु ससलू काजबा थी के दूर है तो ससलू है काजबा थी 4 मीटर अंतरे है जवाब में 4 मीटर। पांचमो आव्यो 26 मीटर 57 सेमी अने 48 मीटर 63 सेमी नो सरवाळो। तो 26 मीटर 57 सेमी अने 48 मीटर 63 सेमी बीनो सरवाळो करे 7 ने 3 0 = 1 6 ने 5 11 = 1 11 ને 1 12 12 નો બગડો = 1 8 ને 1 9 9 ને 6 15 નો પાછળ = 1 4 ને 2 6 ને 1 7 એટલે 75 મીટર થયા ને 20 સેમી થયા। તેથી બેનો સરવાળો 75 મીટર 20 સેમી થાય। હવે છઠ્ઠો છે 132 મીટર 54 સેમી માંથી 94 મીટર 36 સેમી બાદ કરો તો 132 54 માંથી 94 36 બાદ કરીએ 4 માંથી 6 ન જાય એટલે 10 કો લીધો 5 ના 4 થયા 14 માંથી 6 જાય તો 8 4 માંથી 3 જાય તો 1 હવે 2 માંથી 4 ન જાય એટલે 10 કો લીધો 3 ના 2 કર્યા 12 માંથી 4 જાય તો 8 હવે 2 માંથી 9 ન જાય એટલે 10 કો લીધો અને આગળ 1 નો 0 થયા હવે આ 12 થયા 12 માંથી 9 જાય તો 3 આ 0 ના 0 એટલે આટલામાંથી આટલું બાદ કર્યું એટલે 38 મીટર ને 18 સેમી જવાબ મળે। સાતમું છે એમાં નીચે આપેલી વિગત ઉપરથી પ્રશ્નના જવાબો આપણે આપવાના છે। પહેલો છે સૌથી લાંબી સિક્સ કોણે મારી છે તો એમાં આવશે યુવરાજ। કેટલી સિક્સ લાંબી મારી છે તો કે 114 મીટર ને 15 સેમીની। બીજું છે સૌથી ટૂંકી સિક્સ કોણે મારી છે તો એમાં આવશે સચિન। કેટલી ટૂંકી મારી છે તો કે 90 મીટરની। ત્રીજું છે સચિન અને સહેવાગે મારેલી સિક્સનું કુલ અંતર કેટલું થાય તો બેનો સરવાળો કરવો પડે। સહેવાગે 105 મીટર 5 સેમી અને સચિને 90 મીટરની બેનો સરવાળો કરીએ તો અહીં 5 ના 5 સેમી આવી જાય આ 5 વત્તા 0 એટલે 5 9 વત્તા 0 એટલે 9 અને 1 ના 1 એટલે કુલ અંતર થયું 195 મીટર ને 5 સેમી। તેથી કરીને લખવાનું કુલ અંતર 195 મીટર 5 સેમી થાય। ચોથું છે યુવરાજ અને વિરાટે મારેલી સિક્સનું કુલ અંતર કેટલું છે તો યુવરાજને 114 મીટર 15 સેમી ને વિરાટની 94 મીટર બેનો સરવાળો કરીએ તો 15 સેમી એમનામાં આવશે 4 ને 4 8 9 ને 1 10 નો 0 = 1 1 ને 1 2 કુલ અંતર 208 મીટર ને 15 સેમી। તેથી કુલ અંતર 208 મીટર 15 સેમી થાય। પાંચમું છે વિરાટ કરતાં સહેવાગે કેટલી લાંબી સિક્સ મારી છે તો સહેવાગની 105 મીટર ને 5 સેમી છે વિરાટની 94 મીટર છે બેની બાદબાકી કરીએ એટલે 5 ના 5 0 ના 0 5 માંથી 4 જાય તો 1 0 માંથી 9 ન જાય એટલે 10 કો લીધો આગળ 1 નો 0 થયું 10 માંથી 9 જાય તો 1 0 ના 0 એટલે તફાવત મેળવો 11 મીટર ને 5 સેમીનો। તેથી વિરાટ કરતાં સહેવાગે 11 મીટર 5 સેમી સિક્સ લાંબી મારી છે। છઠ્ઠું છે યુવરાજ કરતાં સચિને કેટલી ટૂંકી સિક્સ મારી છે તો યુવરાજની 114 મીટર ને 15 સેમીની સચિનની 90 મીટરની છે બેનો બાદબાકી કરીએ 15 સેમી એમનો આવશે 4 માંથી 0 જાય એટલે 0 1 માંથી 9 ન જાય એટલે 10 કો લીધો 1 ના 0 થયા 11 આવ્યા 11 માંથી 9 જાય તો 2 0 ના 0 તફાવત 24 મીટર ને 15 સેમીનો। તેથી યુવરાજ કરતાં સચિને 24 મીટર 15 સેમી ટૂંકી સિક્સ મારી છે। સાતમો છે કયા બે ખેલાડીઓએ મારેલ સિક્સનું કુલ અંતર સૌથી વધુ છે અને કેટલું છે તો અહીંયા તમે જોઈ શકો છો સહેવાગને યુવરાજની જે સિક્સ છે એનું અંતર સૌથી વધુ છે એટલે આપણે લખીએ કે 114 મીટર 15 સેમી એ યુવરાજની સિક્સ છે અને 105 મીટર ને 5 સેમી સહેવાગની સિક્સ છે બેનો સરવાળો કરીએ કુલ અંતર મળી જાય 5 ને 5 10 0 = 1 1 ને 1 2 5 ને 4 9 1 વત્તા 0 = 1 1 ને 1 2 કુલ અંતર 219 મીટર 20 સેમી। તેથી કુલ અંતર 219 મીટર ને 20 સેમી છે। આઠમું છે કયા બે ખેલાડીઓએ મારેલ સિક્સનું કુલ અંતર સૌથી ઓછું છે અને કેટલું છે તો સચિને વિરાટે મારેલ સિક્સનું કુલ અંતર સૌથી ઓછું છે વિરાટે 94 મીટર મારેલી છે અને સચિને 90 મીટર મારેલી છે બેનો સરવાળો કરીએ તો 4 ના 4 9 ને 9 18 બેનો સરવાળો કેટલો મળશે 184 મીટર। તેથી કુલ અંતર 184 મીટર થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતા અલગ અલગ આ દાખલાઓ એમના જવાબો કઈ રીતે આવે છે કઈ રીતે દાખલાઓ ગણીએ એ તમને ખ્યાલ આવી ગયો છે આ ચેપ્ટરના અલગ અલગ પ્રશ્નોમાંથી ઘણા બધા પરીક્ષામાં પણ પૂછાતા હોય છે। તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો
साथ चेनल ने सब्सक्राइब न करी तो चेनल पर सब्सक्राइब कर जल्दी थी बेल आइकन पर क्लिक कर देंजों। अलग अलग वीडियोस मुकाता रहता है, फरी पाछा नवा वीडियो साथ मळीए। त्यां सुधी न जोयेला वीडियोस जोई लेजो, तमारी काळजी राखजो। थैंक यू वेरी मच एंड टेक केर।